વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરનું તમે તૈયાર કરી નાખ્યું હશે. મુખ્ય એમાં એ હતું આપણે કે તમને દરેક આયનોની સંયોજકતાઓ આવડતી હોવી જોઈએ, અને જો સંયોજકતા આવડે તો તમને કોઈ પણ સૂત્ર હોય એ બધા જ સૂત્રો આવડી શકે. હવે આ જે ટોપિક હતો ત્યાં સુધીનું તમારે પતી ગયેલું છે. હવે ત્યાર પછી આગળ કે થોડીક બેઝિક જેમાં એસિડ બેઝ અંગેની આપણે વાત કરી લઈએ, કે તમે દસમાની અંદર પણ અને નવમામાં પણ એસિડ બેઝ અંગેના જુદા જુદા સિદ્ધાંતો એની વાત કરી. તો સામાન્ય રીતે એસિડ કોને કહેવાય ને બેઝ કોને કહેવાય? હવે એસિડ એટલે અમલીય તરીકે ઓળખી શકાય. હવે એસિડ બેઝ અંગેની માહિતી તમને બધું ખ્યાલ જ છે, આ કે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ માહિતી આપેલી કે સૌ પ્રથમ રોબર્ટ બોઇલ નામનો વૈજ્ઞાનિક હતો જેણે કહ્યું હતું કે જે સ્વાદે ખાટા હોય ને એ એસિડ કહેવાય. તો સ્વાદે ખાટા હોય એસિડ, તો આપણે બેઝ એનાથી વિરુદ્ધ આવે ને, કે સ્વાદે કડવા અથવા તુરા હોય બેઝ. હવે રોબર્ટ બોઇલ પછી આર્હેનિયસ આવ્યો. આર્હેનિયસે એણે પોતાની રીતે વ્યાખ્યા આપી કે જે પદાર્થને તમે પાણીમાં ઉમેરો, કોઈ પણ પદાર્થને પાણીમાં ઉમેરવામાં આવે એટલે એ પદાર્થ વત્તા પાણીનું મિશ્રણ એને શું કહેવાય? જલીય. જલીય, જેમ કે તમે ખાંડ વત્તા પાણી ભેગું કરો છો. ખાંડ એ સોલિડ છે, પાણી એ લિક્વિડ છે. ઘન અને પ્રવાહી બે પદાર્થો ભેગા કરો છો તો ખાંડનું તમને જે ગળ્યું દ્રાવણ મળ્યું, જે મિશ્રણ મળ્યું, એવું દ્રાવણ કે જેને જલીય દ્રાવણ તરીકે ઓળખી શકો, જેને ઇંગ્લિશમાં એક્વિયસ એટલે સંજ્ઞા એની એક્યુ વાપરી શકાય. ટૂંકમાં કોઈ પણ બે પદાર્થો ભેગા કરો તમે, સોલિડ અને લિક્વિડ એવું જરૂરી નથી, ગેસ પણ હોય, વાયુ અને પ્રવાહી પણ હોય, કોઈ પણ બે પદાર્થો ભેગા કરો એટલે, પણ એક પદાર્થ એમાં શું હોવો જોઈએ? પાણી હોવો જોઈએ. બીજો પદાર્થ ગમે તે હોય તેને જલીય તરીકે તમે ઓળખી શકો. એટલે આર્હેનિયસના મત અનુસાર જલીય દ્રાવણમાં જે એચ પ્લસ આયન મુક્ત કરે તેને એસિડ કહેવાય. હવે એચ પ્લસ મુક્ત કરે તેને એસિડ, જેમ કે ઉદાહરણ તરીકે મેં હાઇડ્રોક્લોરિક એસિડ એને પાણીમાં નાખ્યો, HCl, આને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ. હવે એ જો હોય છે ગેસ સ્વરૂપે, હકીકતમાં ફેક્ટરીની અંદર ઔદ્યોગિક રીતે HCl છે ને એ ગેસ સ્વરૂપે મળે, કે એમાં H2 ગેસ અને Cl2 ગેસ આ બે ગેસ ભેગા કરો એટલે એમાંથી HCl ગેસ તમને પ્રાપ્ત થતો હોય, અને HCl ગેસ સ્વરૂપે હોય તો એનું નામ હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય. હાઇડ્રોક્લોરિક એસિડ ના કહી શકાય. તો આ હાઇડ્રોજન ક્લોરાઇડ એને તમે પાણીમાં પસાર કરો, એ પાણીમાં દ્રાવ્ય થાય. પાણીમાં દ્રાવ્ય થયો તો એ દ્રાવ્ય થઈને એચ પ્લસ સીએલ માઇનસ આવા બે આયનો છૂટા પડ્યા. પાણીનું કામ શું છે? તો કે કોઈ પણ પદાર્થને પાણીમાં નાખો એટલે એનું એ જળ વડે વિભાજન થાય, એના ધન અને ઋણ આયનો એ છૂટા પાડે. પાણી કોઈની સાથે પ્રક્રિયા ના કરે એટલે કે અહીંયાથી HCl-માંથી H પ્લસ Cl માઇનસ બે આયનો છૂટા પડ્યા, અને એ જે મિશ્રણ બન્યું એને જલીય મિશ્રણ કહેવાય. એટલે કે જે પદાર્થ જલીય દ્રાવણમાં H પ્લસ આયન મુક્ત કરે તેને એસિડ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી બીજો આવ્યો લોરી અને ત્રીજો બ્રોસ્ટેન્ડ. આ લોરી અને બ્રોસ્ટેન્ડ બંને અલગ અલગ દેશના બે વૈજ્ઞાનિકો હતા, કે અંગ્રેજ વૈજ્ઞાનિક લોરી અને ડેનિશ વૈજ્ઞાનિક બ્રોસ્ટેન્ડ બંને પોતપોતાના દેશમાં અલગ અલગ રીતે સંશોધન કર્યું, પણ બંનેના સંશોધન સરખા હોવાથી તેને લોરી બ્રોસ્ટેન્ડ એસિડ બેઝ સિદ્ધાંત તરીકે ઓળખી શકાયો. તેમના મત અનુસાર જે જલીય દ્રાવણમાં પ્રોટોન મુક્ત કરે, પ્રોટોન કોને કહેવાય? એચ પ્લસ એટલે પ્રોટોન જ થયો, પણ એને પ્રોટોન ઉપર આધારિત વ્યાખ્યા આપી કે જે જલીય દ્રાવણમાં પ્રોટોન એચ પ્લસ અથવા તો પી પ્લસ, પ્રોટોનને એચ પ્લસે કહેવાય
આની સંજ્ઞા p + a થાય જો પ્રોટોન મુક્ત કરે તેને એસિડ તરીકે ઓળખી શકાય એટલે Cl આ પ્રોટોન મુક્ત કર્યો એવું પણ કહી શકાય પણ આ દરેક સિદ્ધાંતની કોઈક ને કોઈક ખામીઓ હતી મર્યાદાઓ હતી આપણે આવશે ચેપ્ટર આખું એ પણ અત્યારે ટૂંકમાં કે આ બધાની ખામી હતી કે રોબર્ટ બોયલની ખામી દૂર કરવા રેનિયસ પેદા થયો એની ખામીઓ હતી એ દૂર કરવા માટે લોરી બ્રસ્ટન સિદ્ધાંત આવ્યો એની જે ખામીઓ હતી મર્યાદા હતી એ દૂર કરવા એસિડ બેઝનો આધુનિક સિદ્ધાંત કે જે લુઈસે રજૂ કર્યો જે ઇલેક્ટ્રોનની આપલે ઉપર આધારિત હોવાથી તેને ઇલેક્ટ્રોનવાદ કહેવાયો તો એના મત અનુસાર જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાની વૃત્તિ ધરાવે તેને એસિડ તરીકે ઓળખી શકાય છે એટલે જે ઇલેક્ટ્રોન મેળવે તેને એસિડ કહી શકાય તો આવી જુદી જુદી વ્યાખ્યાઓ એસિડની થઈ હવે એસિડ બે પ્રકારના હોય છે કેટલાક એસિડ પ્રબળ હોય કેટલાક એસિડ નિર્બળ હોય હવે તમારે 11 સાયન્સમાં પ્રેક્ટિકલ આવશે પ્રેક્ટિકલની અંદર તમને આખું વર્ષ 6 મહિના તો તમારે આ જ પ્રેક્ટિકલના કરવાના થશે કે એસિડ લેવાનો બેઝ લેવાનો એસિડ બેઝ આપશે એનું પ્રક્રિયા કરવાની એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયા જેને તટસ્થીકરણ તરીકે ઓળખી શકાય તો તમને એ ખ્યાલ પણ હોવો જોઈએ કે એસિડ બે પ્રકારના પ્રબળ અને નિર્બળ પ્રબળ કયા ને નિર્બળ કયા તો પ્રબળ એસિડ આપણે 3 જ વપરાય છે એક HCl બીજો H2SO4 ત્રીજો HNO3 તો આ 3 એસિડ પ્રબળ આનાથી પણ પ્રબળ એસિડ આવે છે પણ અત્યારે આપણા માટે આ 3 એસિડ થયા જેને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ HNO3 એટલે નાઇટ્રિક એસિડ દરેકના તમને સાદા નામો પણ આવડવા જોઈએ કે હાઇડ્રોક્લોરિક એસિડ એને શું કહેવાય તો કે તેજાબ આના ઉપર રસાયણ છે કેમિસ્ટ્રી કહેવાય આ એક એવો વિષય કે આના ઉપર પિક્ચરો એ ઉતરે આપણે ઘણી વાર નહીં જોતા પિક્ચરોની અંદર પણ કેવું હોય કે આ લોકો ગમે તે હીરો હિરોઈનને ના લઈ લે આ લોકો જોવે કે આ પિક્ચર માટે કયા હીરો હિરોઈનની કેમિસ્ટ્રી મેચ થાય છે આમ કેમિસ્ટ્રી બધી જગ્યાએ મેચ થતી હોય તો આ તેજાબ પણ પિક્ચર આવી ગયું તો કે તેજાબ એટલે શું તો કે એસિડ એટલે HCl હાઇડ્રોક્લોરિક એસિડ એને તેજાબ કહેવાય H2SO4 એમાં સલ્ફર છે સલ્ફર એને ગંધક કહેવાય જેના ઉપરથી એને ગંધકનો તેજાબ તરીકે પણ ઓળખી શકાય HNO3 નાઇટ્રિક એસિડ જે સુરોખારમાંથી ઉત્પન્ન થયેલો છે સુરોખાર કે NO3 પોટેશિયમ નાઇટ્રેટ અને સુરોખાર કહેવાય છે અને એમાંથી બનેલો આ એસિડ એટલે તેને સુરોખારનો તેજાબ તરીકે ઓળખી શકાય તો આ 3 એસિડ કેવા થયા પ્રબળ પણ સવાલ એ થાય કે પ્રબળ કોને કહેવું પ્રબળ એટલે શું પ્રબળની વ્યાખ્યા શું તો કે ધારો કે આ હાઇડ્રોક્લોરિક એસિડ એને મેં પાણીમાં નાખ્યો એ પાણીમાં નાખો એટલે એમાંથી H+Cl- છૂટા પડ્યા આ પોઝિટિવ નેગેટિવ આયનો છૂટા પડે ને એ ઘટનાને શું કહેવાય તો કે આયનીકરણ કહેવાય આયનો છૂટા પડવા એને આયનીકરણ થવું અથવા તો વિયોજન થવું તરીકે ઓળખી શકાય તો જે એસિડ જલીય દ્રાવણમાં 100 એ 100% સંપૂર્ણ આયનીકરણ પામે એના બધા જ એચ અને સીએલ 100 એ 100% છૂટા પડી જાય તો આવા એસિડને પ્રબળ એસિડ તરીકે ઓળખી શકાય એટલે પ્રબળ એસિડ આપણા 3 થયા HCl H2SO4 HNO3 આવી જ રીતે કેટલાક એસિડ નિર્બળ આવે નિર્બળ તો જે એસિડનું પાણીમાં એટલે કે જલીય દ્રાવણમાં 100 એ 100% આયનીકરણ ના થાય પણ કેટલાક એસિડ એવા છે કે તેમાંથી તેમનું અંશતઃ આયનીકરણ થાય થોડા ઘણા આયનો H+ અને થોડા ઘણા છૂટા પડે મોટા ભાગનો પદાર્થ એમને એમ પડી રહે એટલે કે જેનું જલીય દ્રાવણમાં અંશતઃ આયનીકરણ કે વિયોજન થાય એને નિર્બળ એસિડ કહેવાય ઉદાહરણ તરીકે નિર્બળ એસિડ HCN આને કહેવાય હાઇડ્રોજન સાયનાઇડ તરીકે ઓળખી શકાય જે નિર્બળ એસિડ
આવી જ રીતે એચ સી ડબલ ઓ એચ તમે ઓર્ગેનિકમાં ભણી ગયા છો સી ડબલ ઓ એચ અને કાર્બોક્સિલિક એસિડ કહેવાય એક કાર્બન એટલે મિથેન તો મિથેન વત્તા કાર્બોક્સિલિક એસિડનો ઓઇક એસિડ એટલે આને કહેવાય મિથેનોઇક એસિડ જો આગળ સી એચ થ્રી સી ડબલ ઓ એચ કરું તો આ પણ કાર્બોક્સિલિક એસિડ સમૂહ થયો પણ કાર્બનની સંખ્યા બે છે બેને શું કહેવાય ઇથેન એક કાર્બન મિથેન બે કાર્બન ઇથેન ઇથેન વત્તા સી ડબલ ઓ એચનો ઓઇક એસિડ પ્રત્યય અને ઇથેનોઇક એસિડ કહેવાય તો આ બધા જે એસિડ એ નિર્બળ એસિડ થયા વધુમાં આપણે ભણીશું આમ તો આવી ગયું આ દસમામાં છતાંય આપણે ભણીશું કે આ મિથેનોઇક એસિડ એક કાર્બન નોર્મલી એક કાર્બન હોય ત્યાં ઓર્ગેનિક રસાયણમાં સાદું નામ નામ બે પ્રકારના હોય આજે મિથેન ઇથેન એ આઈયુપીએસી નામો થયા જ્યારે સાદું નામ તો સાદા નામમાં કોઈ નિયમ નથી હોતો આમાં તો કેવું ચોક્કસ હોય કે એક એટલે મિથેન જ કહો બે કાર્બન એટલે ઇથેન જ કહો પણ સાદામાં એવું કંઈ હોય જ નહીં પણ સામાન્ય રીતે એવું મોટા ભાગે કહીએ કે એક કાર્બનમાં ફોર્મ શબ્દ હોય અને ફોર્મ વત્તા ઇક એસિડ આને ફોર્મિક એસિડ તરીકે ઓળખી શકાય છે તો એસી ડબલ ઓ એચ ફોર્મિક એસિડ હવે આ ગમે તેમ નામો નથી હોતા કે આ ફોર્મિક એસિડ એ કઈ રીતે આવ્યો તો આ ફોર્મિક એસિડ છે ને એ ગ્રીક ભાષાનો શબ્દ છે મોટા ભાગના આપણા શબ્દો ગ્રીક અને લેટિનમાંથી આવેલા કે ગ્રીક ભાષામાં ફોર્માઇકા એના ઉપરથી ફોર્મિક એસિડ આવ્યો તો ગ્રીક ભાષામાં જે લાલ કીડી હોય ને લાલ કીડી એને શું કહેવાય ફોર્માઇકા કહેવાય તો ફોર્માઇકા એટલે લાલ કીડી અને ફોર્માઇકા ઉપરથી ફોર્મિક એસિડ આવ્યો કેમ તો કે આ જે કીડી હોય ને એ કીડીની જે લાળ ગ્રંથિ હોય છે એ લાળ ગ્રંથિમાં આ એસિડ હોય છે કીડીની લાળ કીડી જે છે કીડીની લાળ ગ્રંથિમાં જે એસિડ છે એ એસિડ એમાંથી આ મળેલો એસિડ અને ફોર્માઇકામાંથી એટલે કીડીમાંથી મળેલો એસિડ એટલે ને ફોર્માઇકામાંથી મળેલો એસિડ ફોર્મિક એસિડ કહેવાય અને એટલા માટે તમે જુઓ કે નોર્મલી આપણે કેવું કહેતા હોઈએ કે કીડી હોય ને ઘણીવાર આપણે ક્યાંક સૂતા હોઈએ અને કીડી કરડે તો કે આપણે બૂમો પાડીએ કીડી કરડી એટલે કીડી ના કરડે કેમ કે આપણા કરતાં તો કીડી કેટલી સૂક્ષ્મ હોય પણ એ કીડી શું કરે કે આપણા શરીરની ચામડી ઉપર જ્યારે ફરતી હોય છે ને ત્યારે પોતાની સૂંઢમાંથી આપણા ચામડી ઉપર એ પોતે ફોર્મિક એસિડ એનો છંટકાવ કરે છે એ કરડતી નથી કીડીએ શું કરે આપણા શરીરની ચામડી ઉપર ફોર્મિક એસિડ એનો છંટકાવ કરે આપણા ચામડી ઉપર થૂંકે કે ગંધાતો છે બે એમ કરીને એટલે એ જે લાળ ગ્રંથિમાંથી જે એસિડ પડે ને એસિડ પડે એટલે આપણને ચામડી ઉપર બળતરા થાય અને આપણે કહીએ કે કીડી કરડી ગઈ તો હકીકતમાં આ જે ફોર્મિક એસિડ જે ફોર્માઇકા ઉપરથી આવેલો શબ્દ છે એવી જ રીતે સી એચ થ્રી સી ડબલ ઓ એચ જેને તમે ગણો છો બે કાર્બન એટલે ઇથેન વત્તા ઓઇક એસિડ એને આઈયુપીએસીમાં તમે ઇથેનોઇક એસિડ ગણ્યો પણ સાદું નામ એક કાર્બનમાં ફોર્મ એમ બે કાર્બનમાં એસિટ શબ્દ આવે અને એસિટ ઉપરથી ઇક એસિડ પ્રત્યય લાગ્યો એટલે એને એસિટિક એસિડ તરીકે ઓળખી શકાય હવે આજે એસિટિક એસિડ એના બીજા પણ બે નામ છે કે એસિડિક એસિડ એને શું કહેવાય સરકો સરકો અથવા તો વિનેગાર તો આ એસિટિક એસિડનો ખાદ્ય પદાર્થોમાં પણ ઉપયોગ થાય છે આપણે ચાઇનીઝ ફૂડ ખાવા જઈએ અત્યારે તો જવાય જ નહીં કોરોનાએ ના પાડી પણ ચાઇનીઝ ફૂડમાં શાનો ઉપયોગ થાય વિનેગાર વપરાતું હોય કે જે સ્વાદે કેવું હોય ખાટું ખાટું હોય અને એની વાસ કેવી હોય તીવ્ર વાસ હોય તીવ્ર વાસ ધરાવતો એસિડ ખાટી ખાટી તીવ્ર વાસ આવે આપણે નજીકથી એની સ્મેલ લઈએ ને તો આપણને સરકાઈ દે એવી સ્મેલ હોય આપણે લેબની અંદર આની સ્મેલ પણ લેવાની આવશે
તો એટલો બધો તીવ્ર વાસવાળો આ જે એસિડ થયો એટલે એને સરકો પણ કહેવાય, વિનેગાર પણ કહેવાય, જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થો તરીકે કરી શકાય. ખાદ્ય પદાર્થોમાં એનો ઉપયોગ થાય. કેમ? તો કે ખાદ્ય પદાર્થો હોય ને એમને સાચવવાના હોય, એમને સાચવવા માટે અને સાચવ્યા પછી એમાં સ્વાદિષ્ટ ખટાશ લાવી હોય. તો ખાદ્ય પદાર્થોને સાચવવા અને સ્વાદિષ્ટ ખટાશ લાવવા માટે આ ફોર એસિટિક એસિડનો ઉપયોગ થાય. જેમ કે અહીંયા આગળ આ હોટલોવાળા શું હોય કે નોર્મલી જે ખોરાક વધે ને ફેંકી ના દે, એમને હોટલો ચલાવવાની હોય છે. ધારો કે આજે 50 માણસનું બનાવ્યું અને 25 જ ગયા, તો કંઈ 25નું ફેંકી ના દે. એ લોકો શું કરે, એક ખાદ્ય પદાર્થ જે વધેલો હોય એની અંદર શું નાખી દે, એસિટિક એસિડ સરકો નાખી દે. એટલે એના કારણે શું થાય કે ખોરાક બગડતો અટકે અને બીજા દિવસે આપણને વાસી ખવડાવે ને તો એ કેવું લાગે, સ્વાદિષ્ટ લાગે. આપણને નોર્મલી આવું હોય કે પેલી ઘરે મમ્મી હોય ને તાજું બનાવે, અને તાજું બનાવે બહુ ના ભાવે, અને પેલો હોટલવાળો બે દિવસનું વાસી આલે, એસિટિક એસિડ નાખે, સરકો નાખે, તો કે એમાં મજા આવી ગઈ એવું આપણે કહીએ. તો ખાદ્ય પદાર્થોને સાચવવા માટે આ એસિટિક એસિડ એનો ઉપયોગ થતો હોય છે. પકોડીઓવાળાએ આનો ઉપયોગ કરે, તો પકોડીઓવાળાએ શું કરે કે પાણી વધે માટલામાં તો ફેંકી થોડા દે. એમને ઘર હોય, સંસાર હોય, તો વધેલા પાણીની અંદર પોતે આ એસિટિક એસિડના બે ચાર ટીપા નાખી દે, એટલે પાણી પણ વાસી ના થાય અને બીજા દિવસે આપણને આમ સ્વાદિષ્ટ લાગે. તો આવી રીતે આ જે એસિડ થયા એ બધા નિર્બળ એસિડ તરીકે ઓળખી શકાય. તો આપણને દરેક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે રસાયણની અંદર તમને ગમ્મત સાથે જ્ઞાન પણ ખ્યાલ આવવો જોઈએ. તો જો આપણે વાત કરીએ એસિડની, તો એ વાતમાં પ્રબળ એસિડ કે જેનું જલીય દ્રાવણમાં 100% આયનીકરણ થાય, HCl નામ દરેકના યાદ રાખવાના છે, પ્રવાહી સ્વરૂપે હોય એટલે હાઇડ્રોક્લોરિક એસિડ જેને કહેવાય તેજાબ. ત્યાર પછી H2SO4 સલ્ફ્યુરિક એસિડ, તો કે ગંધકનો તેજાબ. HNO3, તો કે નાઇટ્રિક એસિડ, તો કે સુરોખારનો તેજાબ. નિર્બળ એસિડ, નિર્બળ એટલે જે એસિડ એનું પાણીમાં જલીય દ્રાવણમાં અંશતઃ અપૂર્ણ આયનીકરણ થાય એને નિર્બળ એસિડ કહેવાય. જેમ કે HCOOH, મિથેનોઇક એસિડ, એને ફોર્મિક એસિડ કહેવાય. આપણે બધું ધ્યાનમાં રાખવાનું, કેમ કે અમે જે શીખવાડું છું એ બધું ભવિષ્યમાં પણ આવશે કે ફોર્મિક એસિડ એ ફોર્માઇકામાંથી આવેલો શબ્દ, ફોર્માઇકા એટલે કીડી, એની લાળ ગ્રંથિમાંથી મુક્ત થતો હોય. એસિટિક એસિડ, CH3COOH, બે કાર્બન એટલે ઇથેન વત્તા ઓઇક એસિડ, ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ કહેવાય, સરકો કહેવાય, વિનેગાર પણ કહેવાય. જે ખાદ્ય પદાર્થોને સાચવવા અને સ્વાદિષ્ટ ખટાશ લાવવા એનો ઉપયોગ થતો હોય છે. આવા અન્ય પણ બાકીના ઘણા બધા એસિડ આવે. ત્યાર પછી બેઝ કોને કહેવાય, તો બેઝ અંગેની પણ વ્યાખ્યાઓ પેલા કરતા ઊંધી. ખબર છે તમે ભણી ગયા છો કે રોબર્ટ બોયલે કહ્યું હતું કે જે સ્વાદે કડવું હોય કે તુરું હોય એને બેઝ ગણી શકાય. આર્યનિયસના મત અનુસાર જે OH- આયન જલીય દ્રાવણમાં મુક્ત કરે એ બેઝ ગણી શકાય. કે જેમ કે NaOH પાણીમાં નાખો, OH- મુક્ત કરે એને બેઝ ગણી શકીએ. અથવા લોરી બ્રોસ્ટેન્ડ, જેણે પ્રોટોન ઉપર આધારિત સિદ્ધાંત આપેલો કે જે જલીય દ્રાવણમાં પ્રોટોન મેળવે, ગ્રહણ કરે, પ્રોટોનનું દાન કરે, એસિડ મેળવે, એને બેઝ તરીકે ઓળખી શકાય છે. અને લુઈસના મત અનુસાર પેલામાં ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એ એસિડ, તો આમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેને લુઈસ બેઝ કહેવાય. એટલે કે આ જે લુઈસ અને લોરી બ્રોસ્ટેન્ડમાં, જો લોરી બ્રોસ્ટેન્ડમાં શું કરે, પ્રોટોન મેળવે, અને લુઈસમાં ઇલેક્ટ્રોન શું કરે, દાન કરે, પ્રોટોન મેળવે ને ઇલેક્ટ્રોન ગુમાવે. તો આવી રીતે આ બધી થિયરીઓ તમારે આવવાની છે પાછળ, કે ચેપ્ટર આવશે આપણે આખું, જેની અંદર આ બધા સિદ્ધાંતો ફરી તમારે 9મા 10માના રિપીટ થશે. હવે પ્રબળ બેઝ કયા કહેવાય, તો કે આપણને ખબર છે હવે કે જેનું જલીય દ્રાવણમાં 100% આયનીકરણ થાય. હવે પ્રબળ બેઝ આપણે બે જ વપરાય, NaOH અને KOH. આને કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેનું સાદું નામ
કોસ્ટિક સોડા થાય અને પોટેશિયમ હોવાથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેનું સાદું નામ કોસ્ટિક પોટાસ થાય તો કોસ્ટિક સોડા કોસ્ટિક પોટાસ આ બે પ્રબળ બેઝ થયા આ સિવાયના બાકીના બધા બેઝ નિર્બળ કે જેમનું જલીય દ્રાવણમાં અંશતઃ અથવા અપૂર્ણ વિયોજન થાય છે એમને નિર્બળ બેઝ તરીકે ઓળખી શકાય હવે નિર્બળ બેઝ આ સિવાયના બાકીના બધા બેઝ નિર્બળ જેમ કે NH4OH કહેવાય એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને આપણે નિર્બળ બેઝ તરીકે ઓળખી શકીએ વધુમાં કેટલાક બેઝ એવા પણ છે કે જેમાં OH નથી હોતો OH નથી છતાં બેઝ તો એક આવે Na2CO3 પછી NaHCO3 K2CO3 તો આવા પણ કેટલાક બેઝ છે કે જેમાં OH નથી તો આપણને ખબર કઈ રીતે પડે કે આ બેઝ છે OH નથી તો પછી જે બેઝમાં OH ના હોય પણ OH ના હોય તો એની જગ્યાએ શું હોય કાં તો Na+1 કાં તો K+1 એ ધન આયન હોય જેમ કે અહીંયા Na અને K છે OH નથી પણ Na ને K તો પણ એને શું કહેવાય બેઝ તરીકે ઓળખી શકાય હવે Na2CO3 સોડિયમ કાર્બોનેટ કે જેને તમે કહેતા હો છો નટુકોથ્રી આ સોડિયમ કાર્બોનેટ એનું સાદું નામ તો કે ધોવાનું સોડા પછી NaHCO3 તો આને કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ જેને કહેવામાં આવે ખાવાનો સોડા Na2CO3 ધોવાનો સોડા આ ખાવાનો સોડા એવી રીતે પોટેશિયમ કાર્બોનેટ પણ આવે તો આવા પણ કેટલાક બેઝ છે પણ આ બંને સિવાયના બાકીના બધા બેઝ આપણે નિર્બળ બેઝ તરીકે ઓળખી શકીએ તો બેઝ એમાં જલીય દ્રાવણમાં 100% આયનીકરણ થયું તો પ્રબળ NaOH અને KOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાદા નામો બી યાદ રાખવાના કોસ્ટિક સોડા કોસ્ટિક પોટાસ નિર્બળ બેઝ જેનું જલીય દ્રાવણમાં અંશતઃ આયનીકરણ થયું હોય તો નિર્બળ માતા સિવાયના ગમે તે આવે કે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ Na2CO3 સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ ખાવાનો સોડા MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો આવી રીતે આ બધા નિર્બળ બેઝ તરીકે ઓળખી શકાય તો આ રીતે આપણું 11મા ધોરણ માટે 8મા 9મા 10માનું બેઝિક હતું ફંડામેન્ટલ એ બધું બેઝિક તમારું ક્લિયર થઈ ગયું અને હવે આપણે ધોરણ 11 સાયન્સનું ચેપ્ટર નંબર 1 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ તો આ લેક્ચર અહીંયા સુધીનું